ગુજરાતમાં બીજા ક્રમે ઊંચાઈ ધરાવતા પર્વત પર બિરાજમાન છે કેદારનાથ. કેદારનાથ મહાદેવ મંદિર શિવરાત્રી અને શ્રાવણ માસનો અનેરો મહિમા. શ્રાવણ માસ એટલે કે 30 દિવસ સુધી શિવજીની પૂજા અર્ચના કરવાનો મહિમા. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક શિવ મંદિર એવું છે કે જ્યાં 45 દિવસ સુધી થાય છે શ્રાવણ માસનો મહોત્સવ. તો જાણો ક્યાં આવેલું છે આ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર. ગુજરાતમાં બીજા ક્રમે ઊંચાઈ ધરાવતા પર્વતમાળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરની ઊંચાઈ કુલ 413 મીટરની છે અને આ મંદિરનું અનેરું મહત્વ છે. તેમજ આ શિવાલય પાંડવોના સમયનું તેમજ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અતિ પૌરાણિક અને પ્રાચીન તીર્થ કેદારનાથ મહાદેવનું મંદિર પાંડવો જ્યાં વનવાસ દરમિયાન અહીંયા રાત્રિ વિશ્રામ કરી અને ભગવાનને સ્વયં પ્રગટ કરી અને ગંગા જમનાની ધારા પ્રગટ કરેલી છે, અતિ પ્રાચીન તીર્થ છે. અને આ તીર્થ ઉપર દરેક શિવ મંદિરના અંદર મહાશિવરાત્રિનો મહિમા હોય છે, એ રીતે અહીંયા પણ મહાશિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા અર્ચના, ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ બને છે અને દર્શનાર્થીઓ જેની કેદારનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે આવી અને દર્શનનો લાભ પણ લે છે. અમદાવાદથી 180 કિલોમીટર અને પાલનપુરથી 35 કિલોમીટરના અંતરે આવેલ અમીરગઢ તાલુકાના જયરાજ પર્વતમાળા પર બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિર લોક માન્યતા મુજબ જે સમયે પાંડવોને વનવાસ થયો હતો ત્યારે પાંડવી ફરતા ફરતા ચંદ્રવતી નગરી તરફ આવ્યા હતા. ત્યારે પાંડવોએ રાત્રિ વસવાટ આ જયરાજ પર્વત પર કર્યો હતો. પરંતુ તેમની એક ટેક હતી કે જ્યાં સુધી શિવ પૂજા કરી શિવલિંગ પર જળાભિષેક ન કરે ત્યાં સુધી ભોજન કરતા ન હતા. ત્યારે તેમની ભક્તિથી આ જયરાજ પર્વત પર શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્યારે આ વિશે શું કહે છે મંદિરના પૂજારી સાંભળો. કેદારનાથ મહાદેવનું મંદિર રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલું હોવાથી તેમજ અમીરગઢ વિસ્તારમાં મારવાડી સમાજ વસવાટ કરતો હોય તે ઉપરાંત મારવાડી સમાજમાં શ્રાવણ માસ ગુજરાત શ્રાવણ માસના 15 દિવસ અગાઉ શરૂ થતો હોવાથી આ ધાર્મિક અને પવિત્ર સ્થળે શ્રાવણ માસનો મહોત્સવ 45 દિવસ સુધી ચાલે છે. સાથે સાથે શિવ ભક્તોના આશીર્વાદથી દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદીની સેવા પણ અવિરત ચાલે છે. કેદારનાથ મહાદેવના મંદિર આગળ આવેલ ગંગા જમના નામના પાણીના કુંડ અનેરું મહત્વ ધરાવે છે. જ્યારે પાંડવોને શિવલિંગ પર જળાભિષેક કરવાનો હતો પણ આ જગ્યાએ પાણી ન હતું ત્યારે ગંગા માતા અહીં પ્રગટ થયા હતા. આ કુંડનું પાણી કેટલોય વરસાદ હોય છલકાતું નથી અને દુકાળ હોય તો ખૂટતું નથી. શુક્રાના વાસ્યા, ZSTV બનાસકાંઠા.